આપણે એટલી હદે કેટલીક વખત નીચા ઉતરી જઈએ છે ને, આપણા સ્વાર્થ ખાતર આપણે દેવને ગુરુને પણ બદલી નાખવા તૈયાર છે. નહીં સમજાણું? સંકેશ્વરની 21 પૂનમ ભર્યા પછી પણ તમારા ઠેકાણા ન પડે ને તમને ક્યારેક થઈ જાય, સંકેશ્વરમાં દમ નથી, હવે જીરાવલા ચાલુ કરો. અને જીરાવલામાં ના આવે તો નાગેશ્વર ચાલો, એ 108 જઈ આવે ને તો એના ઠેકાણા ના પડે. દેવ ગુરુ, 6 હું અમદાવાદની અંદર છું, મેં 2-4 નમૂના એવા જોયા છે, દર વખતે સીએ ની એક્ઝામ આવે ત્યારે આવે જ છે, નંખાવે છે અને પાછા ધોયેલા મૂડાની જેમ પાછા બીજી વખત આવે જ છે. દર 6 આવે, મારે નાખતા જ રહેવા. મને તો આનંદ એ છે કે એની શ્રદ્ધા તૂટતી નથી, એ બહુ મોટી વાત કહેવાય. નહીતર કહે છે કે બદલો, જેમ ડોક્ટર, એક ડોક્ટરને પકડી રાખો ને 1 પછી પણ તમારી તબિયત ઠેકાણા ના પડે તો તમે ડોક્ટરને બદલી નાખો કે ના બદલી નાખો? તમે તો એમાં ના છો, ગુરુને બદલી નાખો. નહીં, આ ગુરુ નહીં ચલેગા, એ કોઈ ઠેકાણા નહીં પડતા. તમે માનેલા સ્વાર્થ તમારા પૂરા ન થાય તો તમે દેવને બદલો, ગુરુને બદલો, અને ક્યારેક એમ લાગે છે તમે મા બાપને પણ ઘરમાંથી ટ્રાન્સફર કરી નાખો. દેવ અને ગુરુ તો સમજ્યા કે 24 તમારી સાથે નથી, મા બાપ તો 24 જયારે તમારી સાથે હોય ને એમાં પણ જયારે ક્યારેક બંટવારા કરવાના હોય, અને એમાં ભૂલે છું કે જો નાના છોકરાને વધારે અપાઈ ગયું, મોટાને ઓછું ગયું, પાર્શિયાલિટી કરો છો, આપો કે ના આપો આવા જવાબ? તમે કોણ છો? મા બાપ છો? મા બાપને મન તો બધા સરખા. વારે વાહ, મા બાપને મન જો સરખા તો તમે 2 વચ્ચે શા માટે તમે મા બાપના વારા રાખો છો? 6 તારે ત્યાં, 6 મારે ત્યાં. તમે 2 થઈને 12 મા બાપને કેમ સાચવતા નથી? ત્યાં તમને તમારો સ્વાર્થ અડો આવે છે. મેં એવા સ્વાર્થી દીકરાને હોવો જોયા છે. રાજકોટની અંદર 4 વારા હતા 3 વચ્ચે, અને એમાં 1 દેરાણીને ત્યાં 3 વધારે રહી ગયા હશે, જેઠાણીનો વારો શરૂ થઈ ગયો હશે, પણ જેઠાણી લેવા નહીં આવ્યા હોય તો દેરાણીએ જેઠાણીને ફોન કરીને કહી દીધું, મારો વારો પૂરો થઈ ગયો છે, તમારો વારો શરૂ થઈ ગયો છે, 3 વધારે રહી ગયા છે, એનું ભાડું ચૂકવી જાઓ અને તમારા મા બાપને લેતા જાઓ. કેટલી હદે સ્વાર્થી, મા બાપના ભાડા. એ દેરાણી જો મને મળે તો એને કહું કે તારા મિસ્ટરને એને 9 પેટમાં રાખ્યા હતા ને, અને 9 પછી પણ એનો જન્મ ન થયો, 4 વધારે રહ્યા હતા, તો માએ એમને તો કીધું, બેટા હવે નીકળ ને તો 4 તું ભાડું આપજે કીધું. તું ચંપકલાલ વ્યાસે બહુ સરસ વાત લખી છે, પિતાની ઝૂંપડી મધ્યે પુત્ર 5 વસી શકે, પુત્રના 5 બંગલામાં 1 બાપ રહી શકે. હમણાં જો આ ટોપિક ખોલીને બેસીશ ને તો મને લાગે છે આવતા રવિવારનું પ્રવચન અહીંયા જ પૂરું થઈ જશે. યે તો સિર્ફ ઝાંખી હૈ, ટ્રેલર હૈ, પિક્ચર દેખના હૈ અગલે સન્ડે રવિવાર કો મલબાર મે. દેવની સાથે સ્વાર્થ, ગુરુની સાથે સ્વાર્થ, મા બાપ સાથે સ્વાર્થ, પરિવાર સાથે સ્વાર્થ, પત્ની સાથે સ્વાર્થની રમત, દીકરા સાથે સ્વાર્થની રમત, કઈ જગ્યા એવી છે કે જ્યાં તમે કોઈ સ્વાર્થની રમત ન બોલો? કઈ જગ્યા? ક્યારે એવું બન્યું ખરું કે ચડાવો તમે લીધો હોય અને આદેશ તમે બીજાને આપ્યો? નાનો છોકરો છે એને બોલવા દે, 55,000 અંદર તમારો ચડાવો ગયો હોય અને તમે નક્કી કરીને આવ્યા કે આજે સંતીકરણ મારે જ બોલવું છે, અને એક છોકરો તમને વિનંતી કરે, અંકલ અંકલ મને બોલવા દો ને, મારાથી ચડાવો નથી લેવાતો, મને બોલવું છે, બહુ બોલવું છે, આપી દો ખરા? ન આવડે તો આય સ્વાર્થ. એ તમે કોકની ભક્તિ કરતા હો ને તો અમારે વિચારવા જેવું છે આ, કે નક્કી આમાં ક્યાંક તો મિલી ભગત લાગે, ક્યાંક સ્વાર્થ લાગે. નહીં બન્યું. પુષ્પદન સંઘની અંદર કૌશિકભાઈ છે ને, એડ વાળા આ હોર્ડિંગ્સમાં લખાવે છે ને કૌશિક, એ કૌશિકભાઈ પોતે સંતીકરણનો આદેશ લીધો હશે કંઈક 38,000, અને અમારી સાથે એક નાનું બાળક હતું,
એને એના એના બાપે 32,000 સુધી ખેંચ્યું અને અંતે એના બાપે કીધું, બેટા મારી લિમિટ પૂરી થઈ ગઈ છે. છોકરો રડી પડ્યો, બાપ રડી પડ્યો, પણ છોકરાને થયું, આ અંકલને હું ઓળખું છું, અંકલ મને આપો ને સંધિ કરમ બોલવા. એક વાર, બે વાર, ત્રણ વાર કીધું, અંકલ પીગળી ગયા. આટલો નાનો છોકરો મને કે પછી મારાથી ના બોલાય, ભલે મને આવડે છે, ભલે મેં આ આ સંવત્સરીમાં બોલવા માટે પાકું કર્યું હોય, પણ છોકરાને બોલવું છે, તું બોલજે, હું નહીં બોલું. 38,000 રૂપિયા અંકલ ભરે અને ચડાવો, છોકરાને આપી દે, આ ઉદારતાની પરાકાષ્ઠા.